ગુરુનો મહિમા શું કરો, જેટલો કરો એટલો ઓછો છે. દેવાય પંડિતો એટલે સુધી કીધું ગુરુ તારો પાર ન પાયો. શું કરવું, લખવા બેહું કલમ હાલતી નથી, હું શું બોલું. હું એક તમારા જેવો સામાન્ય માણસ જ છું, આજે હું સંતે નથી, અહીંયા પણ ટોકો પડે છે, હું ગુરુ નથી, હું એક તમારા જેવો સામાન્ય માનવ છું. મને કોઈ સંતે ના કહેતા, હું ગુરુ નથી, ડિગ્રી એ મને ના લાગે. ગુરુ તારો પાર ન પાયો, વારી વારી વારણા એ અલગ ધણી તમે ઓળખો, હાથ ને પાવ ને રૂપ ને રેખા આવા જે અલગ ધણી છે, અહીંયા તમારી સુરતાનું કનેક્શન લગાવે એ સદગુરુ વ્યક્તિ આરે ને, અને સાચા ધર્મ ને ઓળખ કરાવે. ધર્મ કયો આપણાને ધર્મ ની એ ખબર નથી, માણસોના બનાવેલા ધર્મ ને વળગી પડ્યા છે. આ મારો ધર્મ, આ તારો ધર્મ, આ ઓલાનો ધર્મ, આ મારા ગુરુ, આ તારા ગુરુ, આ ઓલાના ગુરુ, આટલા બધા ગુરુ ના હોય, આટલા બધા ધર્મો ના હોય. ધર્મ કોઈનો બનાવેલો નથી, જે ધર્મ આદિ અનાદિનો, જે ધર્મ હતો છે અને રહેવાનો, એના પર કોઈની સત્તા નથી. અને જે ગુરુ, ગુરુ એટલે શું, સત ગુરુ, સત્ય છે એ ગુરુ છે. એટલે ભગવાન બુદ્ધે સત્ય મેવ જયતે કીધું. હવે એ સત્યની મંજિલે પહોંચવા આડું જેટલું અસત્ય આવે છે એ બાદ કરવું પડે. એમાં સંતોએ એની વચન વાણીમાં બધી રચના કરી જ છે કે આડું શું શું આવે છે. હાકલ ને પડકારા મારે ભેદ ન જાણે આનો ભૂવા, દેવના ઘરની ખબર નથી ના ધૂણી ધૂણી મુવા. એક ગુરુ એવા બીજા ગુરુ, ગુરુ 18 લાખ હુવા, કહત કબીર ગુરુ ગમ ન પાયો, કાન ફૂંકી ફૂંકી મુવા, કાન ફૂંકા ગુરુ હદકા, બે હદકા ગુરુ ઓર, જબ મિલે બે હદકા ગુરુ તો પડાવે નીચ આત્મા કી ઠોર. આત્મા એટલે એક પાવર છે, આ કાયામાં બોલે એ આવ્યો ક્યાંથી, કાયા પડી જશે પછી જશે ક્યાં. આત્મા એટલે કોઈ વસ્તુ નથી, કોઈ વ્યક્તિ નથી, કોઈ પદાર્થ નથી, એક પાવર છે. જેમ પાવર હાઉસ માંથી પાવર આવે છે, એલોઝન માં પાવર આવે છે, પાવર હાઉસ માંથી ડીમ લાઈટ માં કેમ ડીમ પાવર આવે છે, નાના ગોળામાં પાવર તો હરખો જ છે, પાવર દગો નથી કરતો. એની માથે ટ્રાન્સમીટર લાગી ગયા છે, ગળાતો ગળાતો આવે છે, લીકેજ થતો થતો. એના ઉપર ટ્રાન્સમીટર એક જ લાગી ગયું છે, આપણી ઉપર 18 લાગી ગયા છે. હવે 18 શેડા ખોલે એ સદગુરુ, ક્યાંક ને ક્યાંક રોકાણા છે. ભગવાન બુદ્ધ કે તું ધ્યાન મુદ્રામાં બેઠો હોય ને વચ્ચે હું આડો આવું હોય તો મને કાપી નાખજે. તારી ધ્યાનસ્થ અવસ્થામાં તારા નિજ રૂપ ની આડો જો હું આવું તો મને દૂર કરી નાખશે. અમે જોગી અલખ અનાદિ, પાર બ્રહ્મ છે પારા, નામ રૂપ ગુણ નહીં હમારે, કભુન ધરું મેં અવતારા, જાપ જાપ પણ ગુરુ ગુરુ કા. આવું જ્ઞાન આપે ને સદગુરુ કહેવાય. વાડા બનાવે એ નહીં, એવા વાડા વારીને બેઠા રે પોતાના પંથ કરાવવા, છળ કરીને ક્ષેત્રે રહ્યા પરાયા થનારવા. દાસ ધીરો કે છે સદગુરુ સિંહ બનાવે છે એના જેવો, કે જા મોજ કર, ઉઠતો કરે સ્વયંને પાંખે. તો સદગુરુ કેવા હોવા જોઈએ, પેલા માણસ બનાવે. માણસ કોને કહેવાય, જન્મ અને મૃત્યુ આ બે વચ્ચેનો જે ગાળો રહ્યો છે ને, આપણી જિંદગીનો અવસર છે. આ અવસરમાં તમે જેવા વિચાર કરો એવા બની જાઓ. જનેતાની કુકેથી બાળક જન્મે, પછી એ જો દારૂ પીવાના વિચાર કરે તો દારૂડિયો બની જાય છે, ચોરી કરવાના વિચાર કરે તો ચોર બની જાય છે, જારી કરવાના વિચાર કરે તો જાગરી કર્મ કરે છે, માંસાહારના ખાવાના વિચાર કરે તો રાક્ષસની દશા આવી જાય છે. શું બનવું એ તમારે વિચારવાનું છે. આપણા ખેતરમાં જે બીજ વાવી એ જ ઉગે ને, કપાસ વાવી દીધો પછી મગફળી થાય, કોઈ દી ના થાય.
કોઈ ભગવાનની તાકાત નથી. પીર વીર જોગણી ઓલિયાની કિમાં ફેર કરી કે ગુરુની એ તાકાત નથી. જે બીવાયું ને વાવનારને વિચારવાનું છે કે મારે કેવું બીવાવું. અપો દીપો ભવ, તારી અંદર પડેલી તું શક્તિ જગાડ. ગુરુ માત્ર ઈશારો કરે છે, તારે સલામ મારવાની છે. વ્યાપકમાં ગુરુ દ્વાર, દરવાજામાંથી બહાર નીકળવાનું છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી, માર્ગદાતા છે. મોક્ષદાતા નથી, ભગવાન બુદ્ધ કે મેં માર્ગદાતા હું. મોક્ષદાતા ને એ મારી હાથની વાત નથી. ગુરુ માર્ગદર્શન આપે, રાહ બતાવે, પણ સાચો રાહ. આ કાયામાં બોલે હું કોણ છું? માયક નથી બોલતું, શરીરે નથી બોલતું. આ કાયામાં બોલે હું કોણ? આવ્યો ક્યાંથી? જને તને ઉદરથી બાળક જન્મે, માની પંપિંગ થી જીવતો હોય, માની પાઇપ લાઈન ઉધાર લાઈન, જને તાની કુંખેથી ખાલી બોડી બને છે, બીજું કઈ બનતું નથી સ્ટ્રક્ચર. પછી એની અંદર પાવર નાયડો કાપે પછી આવ્યો. ઓમકાર થકી તને આ જન્મ દીધો છે, પાકું પણ ઉડતો નથી. રાત દિવસના ઘરે ગુંજારા, જન્મ મરણની એને ખબર નથી. આ તો કોકે કીધું, મારી લીધું કે હું જન્મ્યો અને મરવાનો છું. આ બતાવે સદગુરુ. આ તો સદગુરુ એવા હોવા જોઈએ. પેલા માનવ બનાવે, માનવ બનવું પડે. માનવ કોને કહેવાય? દારૂ પીવે શું કહેવાય? દારોડિયો. ચોરી કરે ને ચોર, જુગાર રમે ને જુગારીઓ, માનવ ના કહેવાય. જારી કરમ કરે લૂચો ને લફંગો. આત્માને ઓળખીને હરજી દેહભાવ મટાડો. પછી કીધું કે જતી પુરુષ વિના જામો નહીં જામે, સતી નારી વિના ધર્મ નહીં આવે. ધર્મ એટલે કોઈ માણસોનો બનાવેલો નહીં. હું કોઈ નિરાત પંથ કે કબીર પંથ કે એ ધર્મની વાત નથી કરતો. એ તો માણસોનો બનાવેલા છે, સ્વધર્મ. આજથી 5,500 વર્ષ પહેલા દેશમાં ઇસ્લામ ધર્મ નતો, હિન્દુ ધર્મ નતો, કોઈ મંદિરે નતું, મસ્જિદે નતું. આપણે કોના ઉપાસક હતા? કયા ધણીનો આરાધ કરતા હતા? પ્રકૃતિનો પૂજક આ દેશ હતો. પ્રકૃતિ કોને કહેવાય? કુદરતની બનાવેલી. આ પૃથ્વી કોને બનાવી છે? પૃથ્વી રામે બનાવી, કલ્લાએ. પૃથ્વી આપણા આપે છે, એને માનવી જોઈએ. સૂર્ય કોને બનાવ્યો? હિન્દુ ભગવાન ના કે મુસલમાન ના ભગવાન? સૂર્ય આપણને આપે છે. આવો બ્રહ્માંડમાં વાવડો ફૂંકે છે, કઈ માનવ જાણેલો દીકરો ફૂંકે છે? નથી ખબર. પવન ને આપણે સૂરજ ચંદ્ર વસે આકાશ, આ નવલખ તારા એની પાસ, આ પવન પાણીનો પ્રકાશ, દિનો નાથ પૂરે હવની આસ. આવો ને જેસલરાય, આવું બધું રહસ્ય ખોટી ઘૂટી પાય ને એવા પૂરા સંત હોય અહીંયા જઈને મળીએ. વ્યક્તિ આરે છેડા ના જોડે. તોરલ કે આવા કાલાથી વણજો ના કરીએ. સદગુરુ એને કહેવાય કે તમારી અંદર પડેલી શક્તિ જગાડે. કોઈ વ્યક્તિ આરે જોઈન્ટ ના કરે, સદગુરુ બધા લફરામાંથી બહાર કાઢે છે. તો સદગુરુ કે છે કે પેલા પંચશીલ નું પાલન કરો. મોટામાં મોટા ભગવાન બુદ્ધ ના પંચશીલ, દારૂ જુગાર ચોરી જારી જીવ હિંસા માંસાહાર ના કરવો. ગુરુમુખીએ કોઈ માંસાહાર ના કરાય. માંસ ખાધે મન લગે, અંતરમાં પડે ઘાત, કર્યા વિનાનું કર્મ લાગે. સત ભાખે રોહિદાસ, રોહિદાસ બાપા સમાન જ્ઞાતિ. ચામડા ઉતારવાનું કામ પણ એને મોઢે નથી અડાડ્યું બાપા. અને હાથ કે બધું ખવાય, ગુણ જ ખાવી છે ને કે આપણે? આમાંય છે, નીમાય છે, રોટલામાંય છે, તો ખાવામાં શું વાંધો છે? તો ભેંસના પોદળા ખાવ ને. સંતના બિરુદ લઈને ફરે ને ડાપણ કરે ડોઠું. મટન ખાવામાં પહેલો નંબર અશ્વિન કે બાળજો એનું ડાઠું. ડોઠું ડાપણ કરતા હોય, પણ એની ઇન્કવાયરી કરો ખાવા ટાણે. સત્યને કોઈની બીક નથી હોતી,
કહેતા એ કરતા ને મુક્કા બડા લબાડ કાલા મુંહ લેકે જાયેગા સાહેબ કે દરબાર. સંત કોઈ દી ધર્મનો વટાવે કરતા નથી કે તમે આ ધર્મમાં આવો ને આ ધર્મમાં આવો ને. સંતની દ્રષ્ટિમાં ધર્મના વાડા જ નથી. એ કોઈ વ્યક્તિના એ વખાણ કરતા નથી, વ્યક્તિની જય એ બોલાવતા નથી. જય સત્ય નહીં હોય એટલે ભગવાન બુદ્ધે સત્ય મેવ જય તે કીધું. મને ભગવાન કોઈ કહેશો નહીં, હું ભગવાન નથી, તમારા જેવો જ છું. પણ હું જે માર્ગે હાલું છું, આ પૃથ્વી નામના ગ્રહ ઉપર હું યાત્રા કરવા આવ્યો છું, મારી મંજિલે જઈ રહ્યો છું, તમે મારી હારે હાલો આવવું હોય તો. બુદ્ધમ શરણમ ગચ્છામિ, હું બુદ્ધિના શરણે જઉં છું. બૌદ્ધ ધર્મ ફૌદ્ધ ધર્મ મને ખબર નથી, એ માણસોના બનાવેલા છે. મારી બુદ્ધિના શરણે હું જઉં છું. ધમમ શરણમ ગચ્છામિ, હું ધર્મના શરણે જઉં છું. પણ કોઈ માણસોનો બનાવેલો નહીં, સ્વધર્મ. જૂના ધર્મ લ્યો જાણી મારા હરિજનો, જૂના ધર્મ લ્યો જાણી જે કોઈનો બનાવેલો નથી. દરેક મહાપુરુષો મરી ગયા પછી એના નામના પંથ બનાવ્યા. લાલચુ પુરુષોએ વેપાર કરવા એના નામના ધર્મો બનાવ્યા. 300 ધર્મ અને 3000 સંપ્રદાય છે ભારતમાં. એકતા તોડી નાખી, છીન ભીન કરી નાખ્યું. સદગુરુ જોડે જોડે એનું નામ સદગુરુ, તોડે એનું નામ ધર્મગુરુ. ધર્મગુરુએ એટલું બધું તોડ્યું છે. જુદા જુદા પંથ બનાવ્યા, જુદી જુદી વિધિઓ આપી, જુદા જુદા મંત્રો આપ્યા, જુદા જુદા ભગવાન બિહાર્યા, જુદા જુદા ચાંદલા આપ્યા. આચાર્યનું ઉભૂટીલું, મહાદેવની આડ, સ્વામિનારાયણનો ચાંદલો ને વૈષ્ણવની ફાડ. જોતા ખબર પડી જાય ચિયા પંથ નો છે. જો આ ચાંદલા સત્ય હોય તો ભગવાન જ ભૂલ્યો, ચાંદલામાં તો જન્મ થવો જોઈએ. જો ચાંદલા સત્ય હોય તો સાચું નામ ધણી સાહેબ નું સમરી લે, જે કીર્તારે તારી કાયા ઘડી. કોને ઘડી આ કાયા? અયોધ્યામાંથી રામ ઘડવા આવ્યા નથી ખબર. તો આપણે ઈ મંજિલે પોકવું છે. આજ સત્ય શું એનો નિવેડો કરવો છે, એને જ સંત કહેવાય. સંત સત્યનો આરાધક હોય, કોઈ વ્યક્તિનો નહીં, કોઈ પંથ નહીં. સત્ય છે એ જ મારો ગુરુ છે, સત્ય છે એ જ મારો ધર્મ છે, હું સત્યનો ઉપાસક છું. સંત અને સિંહનું એક જ મતું હોય, બીજા બે અહીંયાનું સિંહાસન હોય, અને કોઈ ગાર્ડનની લાઈનમાં હાલતો ના હોય. નાતબારો જ હોય સંત હંમેશા, ના બોલે તો કઈ નહીં. એને તો સત્યની હારે તાર લાગેલો છે, જેને મારી કાયા ઘડી છે. આ આપણી કાયાને દુનિયાનો કોઈ ભગવાન જીવાડતો નથી. આ શ્વાસ ક્યાંથી આવે છે અને પાછો ક્યાં જાય છે? આ જીવને શ્વાસ ધણી શકાય. અને જ્યાંથી આપણો શ્વાસ આવે છે, અહીંયા મંદિર નથી, મસ્જિદ નથી, ચર્ચ નથી, દેવળ નથી, પારસી નથી, અગિયારી નથી. આ શ્વાસનું કનેક્શન કપાઈ જાય તો ના મંદિર બચાવે, ના મસ્જિદ બચાવે. કોણ બચાવે આપણાને? એ ભગવાનને જાણવો છે આજ આપણે. સદગુરુ જણાવે, ધર્મગુરુ નહીં. ધર્મગુરુ ધર્મના વાડામાં બાંધે, એની કંઠી એ જુદી, કંઠી ઉપરથી ખબર પડી જાય. એના સિમ્બોલ એ જુદા, એના ના બોલવાના જે સ્પેલિંગ હોય જુદા, એના ઉપરથી ખબર પડી જાય. સત સાહેબ એટલે ખબર પડી જાય કબીર પંથી છે. જય ગુરુદેવ એટલે કે બીજા પંથ વાળો. સત દેવીદાસ એટલે કે આ ફલાણા વાળો. જય સ્વામિનારાયણ એટલે કે આ સ્વામિનારાયણ વાળો. આજથી 50-60 વર્ષ પહેલા પશુ પુરવાના વડા હતા, ઘેટા પુરવાના, હાંઠિયા પુરવાના, ભ્યાસુ પુરવાના. હવે જનાવર રહ્યા ને એટલે માણા પુરવાના વંડા બનાવ્યા. લાલચુ પુરુષોએ આવતો ને અમારા વંડામાં, હવે તું અમારા વંડાનું ઘેટું ઓલાવ નહીં જવાનું. હો સદગુરુની દ્રષ્ટિમાં બધા હરખા, હું તમારો છું અને તમે મારા છો. એને ભેદભાવ હોતો નથી, અને ભેદભાવ રાખે સંત કહેવાય નહીં. કે
થવાતું નથી, ભીતરમાં દશા આવે છે, દશા પ્રગટ થાય છે. સંત થવાતું નથી, ગુરુ થવાતું નથી. કોઈ એમ માની લે મને સાદર મળી ગઈ એટલે હું સંત થઈ ગયો. તમે તમારા ઘરનું બંધારણ બાંધી ક્યાં છો અને ફૂલાઈ ફરે છે હું ગુરુ. ઘરનું બંધારણ બાંધવામાં આપણે જો ટૂંકા પડતા હોય તો કેવું રીતે ગુરુ? બધા આવરણો છૂટી જાય ને ત્યારે ભીતરમાં સંતની દશા આવે છે. આવરણો બધા બળી જાય, લાકડામાં સમાન અગ્નિ છે પણ એની જાતને જલાવી નાખે ને તાણે એ પ્રગટ અગ્નિ થાય છે, એની જાત આખી જલી જાય. તો જબ લગ નાતા નાથ જાત કા તબ લગ ભક્તિ ન હોય, ભક્તિ કરે કોક સુરવીર, જાતિ વર્ણ કુળ ને કોઈ. આપણે પૂછવાનું તો ભૂલતા જ નથી, તમે કેવા છો? ખબર પડી જાય કે સ્ત્રી છે ના પુરુષ છે, તો સંત ની દશા ભીતર માં પ્રગટ થાય છે. અને ક્યારે પ્રગટ થાય? કે જાણે તમામ આવરણો છૂટી જાય, કોઈ બંધન ના રહે, ત્યારે એ સંત ની દશા પ્રગટ થાય છે. કોઈ એમ કે હું સંત થઈ ગયો તો ખોટી વાત, કોઈ એમ કે હું ગુરુ બની ગયો તો ખોટી વાત, આ ડુપ્લિકેટ છે, ઉપરથી નાખેલું. આ બધું અંદરથી આવે છે. મીરાબાઈ આચાર્ય હતા, નરસિંહ મહેતો આચાર્ય હતા, કબીર સાહેબ આચાર્ય હતા, રોહિદાસ બાબા આચાર્ય હતા, તો ખબર નથી પડતી. અત્યારે પાખંડ હાલે છે, સંત એના શીલ ઉપર મજબૂત હોય છે, શીલવંત હોવો જોઈએ. શીલવંત સંતોને વારે વારે નમીએ પાનભાઈ, જેના બદલે ને વર્તમાન, તો એની વાણી છે ને પાવરફુલ હોય, જેના આવરણો છૂટી ગયા. બોધ સાંભળતા બળે કર્મ બાપડા, લેખની માથે મેઘ સંત મારી શકે છે. પણ આવો સંત બનીને બેઠા હોય એનું કામ નથી, આવો મારી શકે. અંધારાને બગાડે છે, ભીતરમાં અજ્ઞાન રૂપે અંધારું ઘણું પડ્યું છે, એને અજવાળું કરવું હોય તો જ્ઞાન રૂપી સૂર્ય. જ્ઞાન એટલે કયું? ગીતાનું નહીં, રામાયણનું નહીં, બાઇબલનું નહીં, ભાગવતનું નહીં, નિજ જ્ઞાન. પ્રથમ નમો ગુરુદેવને જેને આપ્યું નિજ જ્ઞાન, નિજ કેતા મારું પોતાનું જ્ઞાનથી મેં આ ગોવિંદને ઓળખ્યા, ટળ્યું દહેતણું અભિમાન. નિજ જ્ઞાન આપે સદગુરુ, પુસ્તકોનું નહીં. તો સદગુરુ આવા હોય છે. અંધકાર કયો પડ્યો છે આપણામાં? પાંચ દિન હતા ત્રણ કોરો કાગળ હતો, છઠ્ઠા દિવસે સટ્ટી મૂકી અને નામ આપ્યું અને માની લીધું હું અમથો ભાઈ છું. પછી માની લીધું હું કુંભાર છું, હું લુહાર છું, હું બ્રાહ્મણ છું, હું હરિજન છું, હું કોળી છું, હું કણબી છું, હું ડાભી છું, આવું એને માની લીધું. જો આ કર્યું અંદર, એમ થોડા જતા જતા આગળ માએ કીધું કે આપણી કુળદેવી છે. કઈ બતાવી? સારા અથવારી કુકડો ચેવડો, એને માથે બાયડી બિહારી, વજન ખમી હતી, ચાર બાજુ દ હાથા બાજુ ઉઘાડું અંગ, હાડકાની માળા, હાથ કાપી કાપીને એને ઘાઘરી પહેરાઈ, માછ્યું ના આવે હળવો હોય, અને આવી માં આપણી અગર એનું ધીરે હારી એ લાગે. આ અંધકાર પડ્યો છે, હાચી માતાની ખબર નથી, અજ્ઞાન રૂપી અંધકાર. હાચી માં કઈ? આપણી જન્મ દેવા વાળી. પ્રથમ કોને સમરીએ, કોના લીજીએ નામ? માત પિતા ગુરુ આપણા, પછી લીજીએ અલગ પુરુષના નામ. મા બાપ છે, મા છે એ આપણી કુળદેવી છે. અડધો ભાગ માનો, અડધો ભાગ બાપ. સફેદ ભાગ બાપનો, લોહી માંસ ચામડી માની, બીજા કોઈની નથી. અને એનાથી આ બંધારણ થયું, આ શરીર બન્યું, તો એનો ઉપકાર કોઈથી ભૂલાય
નહીં, તો ઈ માને મૂકી ના જાય છે. શેખ અંબાજી આવે છે આ બાજુ ને, અમારી બાજુ અહીંયા હાલીને જતા હોય, પૂછવે કઈ બાજુ જાવ છો, કે અંબાજી તારી માને પગે લાગ્યો જ પેલા કે ના. અને અહીંયા અંબાજી જઈને અહીંયા કોઈક જો ડોસી આવી હોય આડી, તો કે ડોસી આવી જતી રહે, અંબાજીમાં જાય હતી એને ઓળખી ના આવ્યો. ઉમરા વાળીને પૂજવી નથી, ડુંગરા વાળી હતા કાકા છે કે મેલડી મારું કામ કરશે, જોગણી કરશે, ઢબુડી કરશે, એવા લોકડા ઓટી ઓટીને થતી ગાળે છે આ ગુજરાતમાં. હું વિજ્ઞાન જાથા જોડે જોડાયેલો માણસ છું. આ બધું ધતિંગ છે વાલા, તમારા ભાગ્યના વિધાતા તમે પોતે છો. તમે જેવું વિચારો એવા બની શકો, પણ આ કનેક્શન લાગવું જોઈએ કે મારો શ્વાસ ક્યાંથી આવે છે, પાછો ક્યાં જાય છે. રામચંદ્ર ભગવાને અહીંયાથી શ્વાસ લીધો હતો, બુદ્ધ મહાવીર કબીરે અહીંયાથી લીધો હતો, નિરાંત મહારાજે એવો અહીંયાથી લીધો હતો. એ મહાન દેવ થઈ ગયા ને આપણે કેમ રાખા જેવા છીએ? એટલે કે મને જ્ઞાન નથી થતું, પણ ઉપર ટ્રાન્સમીટર લાગેલા છે આખો છેડા બધા એક પછી એક ખોલ, તો આ કચરો છે મોટામાં મોટો. ભોજો ભગત કે જેના પૂર્વેના પાપ જાગે, દાણીના ઘરમાં ડાકલા વાગે, દવા ના કરે અને દાણા જોવે ત્યાં કઈક વરગાડ લાગે છે. દવા ના કરે ને દાણા જોવે અને પછી લીલા નાળિયેર માગે કે માતાજીનો બોકડો ચડાવવો પડશે, ઘેટો ચડાવવો પડશે, તો કે આ દુઃખ જાય રહ્યું છે. કોઈ માતાજી જીવે હિંસામાં રાજી નથી. તો આવી મા નહીં, આ બેઠી મારી જગદંબાયો, એ મારી મા છે. એમાં તમે દ્રષ્ટિ કરો ને કે આ જગદંબા છે, તો એમાં કુલ દ્રષ્ટિ કરવી છે. આને બેની બેટી છે જેવી આપણી રે, હરે કેવી આખા દેશની ગણાય, ઈશ્વર ઓળખવા હોય તો આવજો રે જી, હરેક કૌશું લાઠી વધારવાથી પરમાત્મા ની પ્રાપ્તિ થતી હોય બોકડા જેટલી હોય. હાજી વાત નહીં, રખિયા ફોડવાથી જો પરમાત્મા ની પ્રાપ્તિ થતી હોય, ગધાડા રોજ આરોડતા હોય કુંભાર ના ઓલા, અને સમાધિઓ ચડાવવાથી જો પરમાત્માની પ્રાપ્તિ ચડાવતી હોય, દેડકા 12 મહિના સમાધિ ચડાવે. દેડકા હોય ને ઉનાળો આવે એટલે હું કઈ જેટલું કર્મ થઈ જાય, એમ લાગે કે આમાં કઈ નથી, પણ એ સમાધિ ચડાય 12 મહિનાની, અને વરસાદ પડે ને એટલે મોટા ને મોટા થઈ જાય સમાધિ ઉતરી. તો આ સમાધિઓ ચડાય જો પરમાત્માની પદની પ્રાપ્તિ થતી હોય, પેલા દેડકા થવી જોઈએ. આ સમાધિ નથી, ઉપાધિ છે. જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ ને તુરિયા, મને દેખાડ્યો તુરિયા તીત એટલે અજ્ઞાન અવસ્થા નથી, સુસુપ્તિ અવસ્થા નથી, મને દેખાડ્યો તુરિયા તીત. આરતી ઉતારું મારા હરિગુરુ સન, જેને ટાળ્યા એ સર્વે ફન, મને આ બધામાંથી ચોખ્ખો કરી દીધો, એને સદગુરુ કહેવાય. પણ સદગુરુ પાસે એમ કે છે એટલે મારા અંગૂઠો ધોઈને પાણી પી, મહાન વ્યક્તિ માટે મને માન છે, એને ઊંચો આસન આપો, એને ગુણની પૂજા કરો. પણ કોઈ પણ વ્યક્તિનો અંગૂઠો ધોઈ એનું ગંદુ પાણી પીવું આરોગ્ય માટે હાનિકારક છે, એવા વિચારોથી હું મુક્ત છું અને તમે પણ મુક્ત થાઓ. એવા વિચારોથી મુક્ત છું. ચામડીમાં સૂક્ષ્મ કાણા હોય ને એમાં સૂક્ષ્મ રોગ થયો હોય તમને થાય ને, અને જો પગ ધોઈ પાણી પીવાથી જ્ઞાન થતું હોય તો આપણે ઉપદેશ નથી લેવો, નકર ધોઈ પીવા માંડો ઘડે ઘડા. જો જ્ઞાન થવું જોઈએ આત્માનું, બે શરત છે બાપુ ગુરુ મહારાજ ને કહેવાનું, કાં તો પગ ધોઈ પાણી પીવાનું રાખવાનું, ઉપદેશ બંધ કરો. સાચું કયું બે માંથી? જાગો વાલા, સંત જગાડે છે, બીજું કઈ કરતા નથી, ખાલી જાગવાનું છે, ભાગવાનું નથી. હું જે કહું છું એ તમારી બુદ્ધિની અરણ ઉપર કસજો, બહારના વિચારો બંધ કરી દેજો અત્યારે. તો આ બધો અંધકાર છે, આ અંધારામાંથી બહાર કાઢે છે સદગુરુ, અજવાળા તરફ લઈ જાય છે. આવી
છઠ જણાય અજીવ કેરી જાત. અજીવની જાત શું? અજીવની જાત હિન્દુ છે, મુસલમાન છે, શીખ છે, પારસી છે. આ જીવની જાત શું? આ ગંગા સત્યાએ કીધું, જાણી લેજો જીવની જાત. જીવની જાત શું? દાંત કે માઇક બોલે છે એ બધું જાવો તો જીવની જાત શું? રૂમાલ બોલે છે એ જાવો તો બાપુ જીવની જાત શું? મારે એ જાણવું છે. બહારની કોઈ પદાર્થ વસ્તુ મારે જાણવી નથી. આયો અનામી જાય અનામી, નામ કહાં છે તું લાયો? તારું નામે નતું. જીવની જાત શું? જીવ શિવ આત્મા અને પરમાત્મા આ એક શરીરની અંદર રહેતું નથી. આ એક દશા છે. આ દશા પ્રગટ થાય અંદર. આપણા ઘરે નાની એવી ગાય ગયા હતા, વાસણી છે તો ગાય ફર્યું શું? દશા વાસણીની દશા આવી. વાસણીમાંથી ઓળખું થયું, ખડખાતા થયું, ખડેલું થયું, ખડેલાની દશા આવી. પછી ગાયની દશા આવી. પછી એના જેવું સોરો એમાંથી કાઢ્યું, સંપૂર્ણ ગાય. મુદ્દો એકનો એક છે. એમ આત્મા અને પરમાત્મા પુલના બે શેડા છે. આ પુલેથી હાલ્યા, આત્માનો પરમાત્માનો શેડો પૂરો થયો અને આગળ જવાનું છે. આત્મા ઓર પરમાત્મા દૂર રહે બહુત કાલ, સુંદર મેલા કર દિયા સદગુરુ મળ્યા દલાલ. સદગુરુ ધર્મગુરુ નહીં, વાડાવાળા નહીં, સદગુરુ. તો આ બધું જીવની જાત જાણવી હોય તો આવશે બધું રહસ્ય. હજી તો આપણા પૂરો શ્વાસ લેવાની ખબર નથી. ના ભીએ પોક્યો ના પોક્યો, અહીંથી પાસ હોય કે હું આતંક નાની છું. અહીંથી રમત બીજી હાલે છે. 21,600 કાળ ખાય છે. પૂરો શ્વાસ ના ભીએ અડે, ના ભીએથી બહાર નીકળે. નિરાંત મહારાજ કે શ્વાસ ઉશ્વાસે સુમિરન કર લે યાદ. તું હી કર તન મેં, કોઈ બીજો નહીં. થાય છે નથી થતું? શું કામ નથી થતું? માળાની બનાવેલી રમતમાં ભૂલા પડ્યા છે. એટલે સદગુરુ આય શેડા જોડે છે. તો આવો સદગુરુ હોય, પછી સદગુરુ કેવા હોય? કે પડાય સદગુરુ નો આ પ્રભાવ છે. પણ એક પારસ ને પરસતા, પારસમણી જેવો કોઈ ધાતુ નથી. આ દુનિયાની અંદર કોઈ પદાર્થ નથી ને ભારતનું દેવું ભરાઈ જાય. પારસમણી એટલે સદગુરુ. એ સદગુરુ નો એવો પ્રભાવ છે, એના જેવા તમને બનાવી દેશે. એના સંગમાં આવો ને એના જેવા. કોઈ નાનો નથી, કોઈ મોટો નથી. આપણી આડે અને પરમાત્માની આડે માયાનો પડદો છે. નામ રૂપ અને ગુણ આ પડદો અને પોચ છે. આ ત્રણ બાદ કરાવે છે સદગુરુ. નામ રૂપ અને ગુણ આ ત્રણ બાદ થયા પછી ચોથું પદ છે અવિનાશ. હદ મે ગુરુ કા નામ હૈ, આ તો હદ મે કશું નહીં. દો હદ જાકર દેખ લે, વહા નહીં સાઈ કે ગોસાઈ. વહા નહીં સાઈ કે ગોસાઈ, અક્ષર બહારે લીલા.
મુસલમાની શબ્દ છે, સૂફી સંતો નો પરમાત્મા અક્ષરાતીત છે. અક્ષર બહાર લીલા વાનર રંગ સફેદ અરુ ઓર પીલા ઓર કાલા કહે દીન દયાલા હદ મે કુછ કહ દે દો હદ કહા ન જાય વહાં સે ચુપ રહેને દે. ઈશાન છે સદગુરુ મહારાજ ની. તો આ માયાનો પડતો વટાડે છે નામ રૂપ અને ગુણ ન, અને બોધ લેવા બે તાણ સાધક ની દશા હો. જાણે બોધ પૂરો થાય તાણે શિષ્ય પૂરો થઈ જાય. શિષ્ય રહેતો નથી, ગુરુ ને ચેલો આવું બે નથી સદગુરુ ના દેશમાં, એક જ છે. માયા પડદો મટાડી મેળવે એક અલખ નિરંજન દેવ. અલખ અલખ લખી એકાય નહીં, બોલી એકાય નહીં, જોઈ એકાય નહીં. આપણા બધાના શેડા એક જગ્યાએ લાગેલા છે, કોઈની ખબર નથી પડી કે આ શેડ પાવર સાથી આવે છે. સદગુરુ અહીંયા જોઈન્ટ કરે છે, એ પાવર ડાયરેક્ટ કનેક્શન કરે છે, સીધું વચ્ચેથી ખસી જાય છે. ડાયરેક્ટ કનેક્શન થયું, બધા એ ખરખા થયા. આવા સદગુરુ હોવા જોઈએ. એવું ના કે તું મારી જઈ બોલાવજે, મારા નામના દીવા ભરજે, મારા ફોટા પૂજા કરજે, મારી અગરબત્તીઓ કરજે, મારા હામિયા કરજે, મને ભેટ પૂજા હતકી આપજે. આવી કોઈ આશા ના હોય સંતને. સંત કઈ લેવા આવતા જ નથી, એને કઈ જોતું જ નથી. પોતાનો જ ગુમાઈને જે બેઠો હોય ને એને સંત કહેવાય, એને સંત કહેવાય. આ કઈ નાની હુની વાત નથી. ભક્તિ કરવી રાખ થઈ લેવો, પણ ભાઈ મેળવો બધું અંતર નો અભિમાન કઈ નથી. આપણે બધા એક છીએ અને એ માર્ગે જવાના છીએ. તો હોય ચાલુ છું, તમે ચાલો. સંગમ શરણમ ગસામિ, હું જાગૃત પુરુષના સંગમાં જઉં છું. કોઈ પંથાપંથીના માર્ગે હું હાલતો નથી, જાગૃત પુરુષનો સંગ. જ્ઞાન એવું હોવું જોઈએ. આઈનું જે નાણું રહ્યું ભારત સરકાર, એ અમેરિકામાં ના ચાલે. અહીંયા જાવ એટલે કે વટાવવું પડશે. પછી અમેરિકાનું નાણું બીજા દેશમાં ના ચાલે, ચીનમાં ના ચાલે, ચીનનું જાપાનમાં ના ચાલે, હોવાનું બધે ચાલે. તો જ્ઞાન સીમિત ન હોવું જોઈએ, અસીમ હોવું જોઈએ. રેમ સમાણી ભાણમાં, ભાણ સમાણો આકાશ, આકાશ સમાણું એક વચનમાં, એ વચન કોક વિરલાની પાસ. આની યાદી અપાવે જોઈ બધે હાલે એ જ્ઞાન. આ જ્ઞાન છે એ તમારું બીજે ના હાલે, સીમિત થયું. સીમા વારવા પંથા ભરતી વાર અહીંથી અહીંયા જાવ એટલે અહીંયા માન્ય ના ગણાય, એમનો જ માન્ય રાખે. અહીંયા જાવ એટલે જ્ઞાન અસીમ છે, સીમા વાર હોય. ભગવાન બુદ્ધ કે ચરુ વૈતી ચરુ વૈતી ચરુ વૈતી, હાલ્યા રહ્યો હાલ્યા રહ્યો હાલ્યા રહ્યો, સત્યની મંજિલ ના આવે ત્યાં સુધી. પણ આ રોકાઈ ગયો એટલે ગંધાવા માંડ્યું, લીલ વરી જઈ, માખી મચ્છર થઈ ગયા, પીવા લાયક ના રહ્યું પાણી. અને ઓલું વહેતું જળ તો ચોખ્ખું જ ભર્યું. સંત તો ચલતા ભલા, પાણી તો વહેતા ભલા, એ ક્યાંય રોકાય નહીં કોઈ ફંદામાં. એને કોઈ પંથ જ ના હોય, સંતને કોઈ પંથ હોતો નથી. પંથ હોય એને સંત નથી કહેવાતો. કબીર કયા પંથમાં હતા, રોહિદાસ કયા પંથમાં હતા, મીરાબાઈ કયા પંથમાં હતા, નરસિંહ મહેતાનો કયો પંથ હતો, એ જૂના ધર્મને જાણવાનું છે આપણે. કોઈ વ્યક્તિના વખાણ નથી કરવાના, વખાણ કરે એને સંત ના કહેવાય. જેને કંઈક જોતું છે એ વખાણ કરશે. તો સદગુરુ આવો હોવો જોઈએ. પછી બીજી ઉપમા સદગુરુને કઈ આપી છે કે એક yeah.
સત્યનો ઉપાસક, સત્યનો ખોજી, જ્યાં સુધી સત્યની મંજિલ આવે ને ત્યાં સુધી હાલે રાખે. અને ધર્મ ગુરુ એને રોકે, અને એમાંથી જો એ બકરું ઓછું થાય તો નોકરો કહેવાય, બીજા ગુરુ ના કરાવાય. કેમ બાપુ, તમારા આવા ખુશી થાય એટલે જીવન ગાંડો છે. 18 ગુરુ કરાયા, અખા ભગત 53 વર્ષ સુધી ફર્યા, ગાંડા હશે તો બીજા ગુરુ ના કરાવાય, નકતો નોકરો કહેવાય, બાપ ના બદલાવાય. જો ધર્મ ગુરુ ના ધંધા, સદગુરુ કે સરુ વેથી આગળ આવ્યા રહ્યો. મારાથી નહીં તને સત્ય સમજાણું ના હોય બીજેથી લઈ લે, હવે એમમાં તું ના રહેતો, હું તને મુક્ત નહીં કરી શકું. ભગવાન બુદ્ધે આખા વિશ્વના ગુરુને હરાવી દીધા, આખા વિશ્વના. એને જોયું કે સત્ય શું આમાં. જ્યાં ભગવાન બુદ્ધે આ જાગીને જોયું તો ઘેટા પોકળા ને વાસળા યજ્ઞની અંદર હોમતા, શુદ્ર લોકોના ડોકે દોણકા ને વાહે જૈડા બાંધેલા. ભગવાન બુદ્ધ કે આવો ધર્મ, બાળકીઓને દૂધ પીતી કરે, સતી પ્રથાના રિવાજ, દેવના નામ, ભગવાનના નામ ઉપર આવું બધું. એને સત્યની ખોજ કરી. એક મહાપુરુષ જોડે જ્યાં, બાપુ ઉપદેશ આપો, તારે કે હવા મહિનો એ રોકાવવું પડશે. ભગવાન બુદ્ધ 1.5 મહિનો રોકાતા, એનાથી હવાયું કરીને બતાવતા, અને પછી કહેતા ગુરુ મહારાજ હવે કાંઈ. ગુરુની ડગરી ખસી જતી કે આનાથી આગળ મારે જોડે નથી, આગળ જા. એમ કરતા કરતા બુદ્ધે બધા મહાપુરુષોને ચેક કર્યા. આપણે ગુરુ કે એમ કરવું નથી, કેવી રીતે ખબર પડે? એક ગામમાં એક ગુરુ આવ્યા મારા જેવા, એ કે ઈશ્વરને પ્રાપ્તિ જેવા તેવાનું કામ નથી, મરણિયાનું કામ છે, મારે હારે આવવું પડે. હવે તમે બધા સંસારી માણસો, કેવી ગાલો 12 મહિના, એટલે તમે કહો ભગવાન અત્યારે રહેવા દો ને પછી આવશું. એમાં આમના જેવો ગાંડો માણસ તૈયાર છે, હું તૈયાર છું. ગુરુની વાહે વાહે ફર્યો, 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, 2 વર્ષ, 3 વર્ષ. ગુરુ મહારાજ ભગવાન જાણે મળશે. ગુરુ કે મને નથી ખબર, મેં નથી જોયો. આ પરંપરામાં જ્ઞાન રહ્યું ને, આવો ખરો હોવો જોઈએ તો સાચા ગુરુ ને ખબર પડે ને. આપણે સાચા શિષ્ય બનવું નથી, ગુરુ ને કેવી રીતે તમે પારખ કરી શકો? આજે હું આવ્યો, મારામાં ભૂલા પડી જાવ, કાલ બીજો આવ્યો, બીજામાં. તમે જે સાચા નથી એટલે તમે પારખ પેલા પોતે સાચા બનવું પડે, તો ગુરુ ને ખબર પડે. આ સત્યની ખોજ માટે વિશ્વની અંદર ઘણા સંપ્રદાયમાં હજી આવ્યો છું. ઘણું બધું મેં કરેલું છે, વિધિઓય. અને ગુરુ એમ કે ને કે મહિનો રોકાવાનો, તો 100 મહિના રોકાઈને કહેતો. બાપુ સત્ય મળવું જોઈએ, હું એટલા માટે આવ્યો. મારે આ જગતની કોઈ વસ્તુ જોતી નથી, તન મન ધન બધું તમારું છે, કઈ જોતું જ નથી. આ મનુષ્ય જન્મ એક સુધારી લેવો છે, તો 99% દુકાન લઈને જ બેઠા છે. ધર્મ ના નામે ધંધા. રામા પિરકે આ કોળી આવે, કોળી જાવે, એ કોળી આ સર્વે ના ઘટમાં સમાવે. જે કોઈ કરે આ કોળી ની આસ, એનો થાય અમારા પરમા વાસ. તો આ તો રામા પીર ના નામ ઉપર પાઠ પૂરે છે. ખરાબ કર્મો કરાવે છે, પતિવ્રતા નારી સત તોડાવે છે. આ રામા પીરવાળા ના ધંધા. અમારો નજર પ્રેક્ટિકલ દાખલો છે. રામાપીરે એક પરચો નથી પૂર્યો. રામાપીર કે કંકુની પગલી આવ્યા, છોકરા કોઈ દી આકાશમાંથી પડ્યા જોયા આપણે? આ તો ગપ્પા નથી લાગતા. એને એક પરચો નથી પૂર્યો, અને આ બધું જોણે કે રામાપીર આવ્યા મારા હૈરમાં. એટલે એવડો મોટો ભાલો લઈને તારી હેરમાં છે એવું જ ગયા? કાં તો લીલા લુગડા લાંબા વાર ને હાથમાં ભાલા રાખશે, અને સ્ટેજ ઉપર જેટલા હોય એ બધા ધોણામાં માંડશે. એકને જોગણી આવે ને, એકને મેલડી આવે ને, એકને ભેરવ આવે ને. મૂકી દો ને બોર્ડર ઉપર બાબુ, બીવરાવાના ધંધા બંધ કરવા. ધર્મના નામ ઉપર તમારું નાટક હવે નહીં ચાલે. રામાપીરના નામ ઉપર જે ગોરખ ધંધા કરો છો એ હવે નહીં ચાલે. ધર્મના નામ ઉપર હવે કોઈની છેતરપિંડી હાલે એવી નથી. અત્યારે બાબા સાહેબનું સંવિધાન છે એટલે હું બોલી શકું છું, મારી નાખતા હોવ કેવી. એટલે કોઈ પંડિત, કોઈ મૌલવી, કોઈ હિન્દુ ધર્મનો બાવો હોય કે ગમે પંથનો હોય, પાખંડ કોઈનો ચાલશે નહીં, સત્ય નો જ જય થશે. અને સત્ય હંમેશા એકલાએ જ ક્રાંતિ કરવી પડે, ટોળામાં ના થાય.
એમાં સંગઠનની જરૂર નથી. દરેક સંતોએ એકલા ક્રાંતિ કરી છે. મેં એક પુસ્તકમાં વાંચ્યું અને સાંભળ્યું કે માનવની જાત ગેરીલા વાંદરામાંથી થઈ, ચાર પગે ઠેકતા હતા. એમાંથી એક વાંદરો ઉભો થયો, નાતે કર્યો વિરોધ, એ ગાંડો થઈ ગયો છું, આચીમાં તું બે પગે ઉભો થયો, અમે બધા ચાર પગે હાલવી છીએ. નસું ટાઈટ થઈ, મગજ સુધી લોહી પહોંચ્યું, એ કે હવે મારો આકાર સીધો થઈ ગયો, મગજ શક્તિ ચાલુ થઈ મારી, હાચી હવે હવે હું ચાર પગે નહીં ઠેકું, તમારે ઠેકવું હોય તો ઠેકો. પણ કે નાત આખી ચાર પગે હાલે છે, તું કેમ આમ કરે છે? કે ના, હવે હું નહીં કરું. તો કે તું નાત બારો, ભલે એ વાંદરાએ ખેતીવાડીનું સંશોધન કર્યું, બિયારણનું કર્યું, આ હું બોલું છું એ વાંદરાનો પ્રતાપ છે, આ બે પગે ઉભો થયો. એ માઇક કોને બનાવ્યું? કોઈ બાબાએ બનાવ્યું, કોઈ તાંત્રિકે બનાવ્યું? સૂર્યની ધરતી ઉપર, મંગળની ધરતી ઉપર પહોંચ્યો એ વાંદરો, મંગળ ઉપર. આવું ટેકનોલોજી અહીંથી અમેરિકાનું બધું દેખાય, આખું વિશ્વ મુઠ્ઠીમાં આવ્યું. આ કોઈ ભુવાયેલા આવ્યા છે? આ મોબાઈલની અંદર બધું આવી ગયું. જો એ બે પગે ઉભો થયો તાણે, એ મીરા બે પગે ઉભી થઈ, પગ ઘૂંઘરું બાંધ મીરા નાચી રહે. એ અરસામાં આટલો બધો ભેદભાવ, રજપૂત થઈને ચમારને ગુરુ ના કરાવ્યા અને મીરાએ ઇમેજ કરાયા, આયા જ મારું અભિમાન તૂટશે. જો સદગુરુ બધા દાવા છોડાવે છે તમે, પછી મીરા બે પગે ના થઈ ચાર પગે. રાણાએ ઘણું કીધું. હવે આપણે તો સમાજની એ બીક લાગે છે ભક્તિ કરવામાં, કે અમે તો વર્ષોથી આ ગોખલો પૂછતા આવ્યા છે, પૂછવું જ પડે ને, એટલે કાઢી નાખવો પડે, માથું આપી દીધું એટલે પૂરું થઈ ગયું, જતું રહ્યું. તને વિશ્વાસ નથી, ગોખલા બોખલા ગુરુ મુખીના ઘરમાં ના હોય બાપ. એને ગુરુમુખી કીધો. ગુરુમુખી થવું, માથું આપવું એટલે શું સમજો છો? આ રમત છે બોધી? હે ગુરુ મહારાજ, તન મન ને ધી શીશ આસ્તી તમારા શરણે હું અર્પણ કરું છું, આજથી આમાં મારું કઈ નથી, આ નાના છોકરાના ખેલ નથી. બોલી ગયા એટલે વસ્તુ પૂરી થઈ જઈ. કાં તો કેમ કહી દે નથી આપ્યું એટલે બધું તારું પાસ. વાત સરળ આટલી છે ને? હરિશ્ચંદ્ર રાજા શેના માટે વિચારણા? સત્ય, સત્ય એ ગુરુ છે, શરીર ગુરુ નથી. વિશ્વામિત્ર કહેતો તારે પાછું, તારે સત્યને પામવું હોય તો રે, કે ના હું સત્વવાદી છું. તો માહિતી જ્ઞાન થી કઈ મળે નહીં. કાઠું કામ છે રેણીના ઘરમાં આપ્યું, આવી પાંખો ને ઈડ લાગી ઉડવા, સાચો મળ્યો એને ભમરી નો સંગ. પંખી હોય ને પંખી, પેલા ઈંડા મૂકે, ઈંડાનું સેવન કરે, પછી અઠવાડિયું સેવન કરીને ઈંડાને ફોડે, એમાંથી બચ્ચા નીકળે પાત્રા, બચ્ચાને એમની લાડના ઘોટલા પીવડાવે, પછી ભૂખ્યા લાડુ ના આવે, પંખી ચરવા જાય, જેવું તેવું શરીર એને સુરતા બચ્ચામાં છે, મારા બચ્ચાને કોઈ ઉપાડી ના જાય. પાછું ચણ લાવીને ખવડાવે, ચાંચમાં ચાંચ, ચાંચમાં ચાંચ નાખી બચ્ચા મોટા થાય. માળો હાંકડો પડે એટલે માં કયું કામ કરે છે? પેલું કાંઠા ઉપર આવે છે. બચ્ચા ચડે ને પડે, ચડે ને પડે, કાંઠાના એવાયલા કરે, કાંઠે બેહી નાપે. માને સંતોષ થયો, વાડામાંથી કાંઠે તો આવે, કાંઠો છોડવાનો છે. માને હજી સંતોષ નથી કે આ કાંઠો આને છોડાવો છે. ધીરે 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 ધક્કો મારે છે, મારતા મારતા કાંઠા ઉપરથી ને એક ધક્કો એવો મારે કે આખું ઝાડ ઉપર આવી જાય બચ્ચું. બચ્ચાને એમ થાય કે ઓહો, આવડો મોટો માળો ઝાડ જેવડો, આ ડાળેથી ઓલી ડાળે, ઓલી ડાળેથી ઓલી ડાળે, કઈ ડાળ? નામ, નામ છે, નામ છે, નામ છે, નામ છે. માને સંતોષ નથી થતો, હજી આ નામ નામ કરે છે. નામને ડાળ ઉપરથી નહીં એનું ઉડાડવો છે, એ સત્ય નથી. પછી મા એને જોડે બેહે, ધીરે 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 પાતરી ડાળ ઉપર લઈ જઈને ધક્કો મારે છે. ધક્કો મારે તો બચ્ચાને ઉડવું પડે ને? ગુરુની પાંખે ઉડે કે એની પાંખે? એની પાંખે ઉડવું પડે. ગુરુ કઈ ના આપે એને ઉડવું જ પડે. અને જો ભફ લઈને હેઠું પડે તો ધર્મગુરુ રાહ જોઈને બેઠા જ છે, એને ઉડવું જ પડે એની પાંખે. સ્વયંની પાંખે ઉડાડે છે સદગુરુ.
એક ડાલ દો પંછી બેઠા કોણ ગુરુ કોણ ચેલા ઉઠ જા હંસ અકેલા. આ અંધકાર ધંધુકાર માં કઈ નતું, નહોતા ગુરુ ને નહોતા ચેલા. તે દિન કી અમે મૂંડ મોડાવી મેં આપીસ ફીરું છું અકેલા. તો તું આવ્યો નથી આ કાયામાં બોલે આ બોલે ગેબી આયા ગેપ છે વાહ કશું નથી એમ ઉલટ સમાવી દો ગેપમાં તો મટી જાય સર્વે એમ. પણ આ પરંપરામાં પકડાઈ ગયું છે મૂકી શકતા નથી. એકવાર તમે મૂકીને તો જો શું થાય છે કે આ બધું ચાલો અમારે ચોખ્ખું જ કરી નાખવું, સદગુરુ સિવાય કઈ રહેવું જોઈએ નહીં. રામાપીર સદગુરુના શરણે જ્યા બાબા ભાડીનાથનો ઉપદેશ લીધો ને એને કીધું સત્યા હોકર સતમાં માલો. એમને એવું નથી કીધું કે રામાપીર રામાપીર કરજો, એમને કીધું સત્યા હોકર સતમાં માલો. કૃષ્ણની વાહે ગુંડાઓ મોકલ્યા હતા, અત્યારે તમારી વાહે કોઈ ગુંડા મોકલે ને કે મારી નાખો. કૃષ્ણની વાહે જૈન રથે ગુંડા મોકલ્યા હતા મારવા, કૃષ્ણનું કોઈ હગું નહોતું. છેલ્લે પારધીના વાણે મારા એ વખતે કોઈ કૃષ્ણનું માન્યા નહીં, નતર કૃષ્ણ કૃષ્ણ કરે કોઈ દી જ્ઞાન થાય જિંદગીમાં ના થાય. એ વખતે એકલા જ હતા, કોઈ ના રહ્યું, એને ઘરવાળીઓ સાથ છોડી દીધો. એમ દરેક મહાપુરુષનું આવું જ છે, રામાપીરનું આવું જ છે. હા ઊંડું રહસ્ય છે, કોઈ સમાધિ નથી લીધી. જેટલા જેટલા એ ક્રાંતિ કરી છે એને મારી નાખવામાં આવ્યા છે. ઈસુને ખીલા ઠોકી દીધા, સમસ્ત બ્રેજની જીવતા ચામડી ઉતારી, મનસુરને ફૂડીએ ચડાયો, દયાનંદ સરસ્વતીને ઝેર આપ્યું, સંત પલટોને જીવતા હરગાયો એની ચોપડીમાં. એમ નૈરાત પંથમાં એક કાળુરામ મહારાજ થઈ ગયા. જયદેવ બાપાના ગુરુ મગનરામ, મગનરામના કાળુરામને એને ઝેર આપી દીધું. ઝેર કોણ આપે? પોતાના પોતાના જ પારકા ના આપે. એમ આ બધાને મારવા વાળા પોતાના જ હતા. કે બે પગે ઉભો થયો એ ના હાલે, અમે કરવી એવું જ તું કર તો હાજો, પણ તમે કરો એ મારે ના કરાય. હું સત્ય છું, સત્યનો ઉપાસક, સત્ય એ જ મારો ગુરુ છે, સત્ય એ જ મારો ધર્મ છે. તો આ બે હું અવરું શિક્ષણ આપું, પેટમાં નાખેલું ઝેર એક જણને મારે છે અને કાનમાં નાખેલું ઝેર હજારોનું નુકસાન કરે છે, હજારોનું નુકસાન કરી નાખે છે. વક્તવ્ય આપવું તો સાચું આપવું, નહીતર આપવું જ નહીં. બોલવું તો સાચું જ બોલવું, ખોટું તો બોલવું જ નહીં. તો હું જેવું વક્તવ્ય આપું છું એવું મારું જીવન જાણવા માટે મારી જોડે જેને ઉપદેશ લીધો હોય ને એને પૂછી જવાનું, મને નહીં પૂછવાનું કે બાપુ તમે બોલો એમ છો. પણ જેને મારી જોડે બોધ લીધો હોય એને ખાનગી ભયબંધી કરીને પૂછી લેવાનું કે બોલો છો એ પ્રમાણે હાલો છો, તો બોલે એ પ્રમાણે હાલે એને જ સંત કહેવાય. અને એ બોલે એ થાય જ, કેમ ના થાય? સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેં, આ તો પરમાર્થના કારણે ચારો ધર્યા દે. બીજાના માટે જ છે બધું, મારે મારા માટે કંઈ કરવાનું નથી. મારે નથી આશ્રમ બનાવવો, નથી મંદિર બનાવવું. મેં કીધું હતું મારે કોઈ મૂર્તિ ના બનાવતા, હું મરી જઉં ને એટલે મારા હાડકા જે રહ્યા ને એ નજીક ખેતરમાં નાખી આવવાના, મારું શરીર જંગલમાં નાખી આવવાનું, આ પશુ ખાઈ જાય. અને મહારાજ મંદિર ને મૂર્તિ બનાવશો તો અજ્ઞાની લોકો વરી પાછા મારી પૂજા ચાલુ કરી દેશે. હું તો તમારા જેવો સામાન્ય માણસ છું અને તમને અજ્ઞાન માંથી છોડાવવા આવ્યો છું. ભગવાન નથી, કોઈ પેગંબર નથી, કોઈ મસીહા નથી, આપણા બધા એનો ધણી એક છે. એ ક્યાં જ આવવાનું છે આપણે બધા? તો આવી પાખોને ઈયળ લાગી ઉડવા, સાચો મળ્યો એને ભમરીનો સાર. ઈયળમાંથી જ ભમરી બને તો ભગવાન માણામાંથી જ બને, જનાવરમાં થોડા બને કે ઉપરથી ના પડે. ભગવાન આમાંથી જ બને, ભગવાન એક ડિગ્રી છે. શું છે? IAS ભણે કલેક્ટર થાય, પછી ગમે એ જ્ઞાતિ ન હોય, ભલે ભંગી હોય, ચમાર હોય, પટેલ હોય, કોળી હોય, કણબી હોય, હય હોય, ઉતારો હોય,
IAS આવું ભણતર ભણે કલેક્ટર થાય. ભગવાન એક ડિગ્રી છે તો એ ડિગ્રી મેળવવા ભલું કરે છો ભગવાન, તો ભલું કરતો થઈ જા તો ભગવાન જ છો. તું ભલું કરતો થઈ જા ને તું ભગવાન છો, ડિગ્રી છે. ભગવાન ઉપરથી નથી ટપકતા, કંકોના પગલિયા નથી આવતા, આમાંથી નથી થાય. તો ધર્મ આવું કહેવા માંગે છે. આપણે ધર્મને નામે કંઈક બીજે બેસી ગયા છે, કારણ કે સાચા સદગુરુનો ભેટો નથી થયો. મારો મિત્ર ઇન્સ્પેક્ટર હતો અમદાવાદમાં, સાઈડ બતાવે હેલ્મેટ નતા આ વખતે, અમુક માથા ભારે તત્વ હશે ભટકાડી દીધું, હાથ પગ ભાગી ગયા, દાખલ કર્યો, લોહી ચડાવવું પડ્યું, પચા બાટલા પચા બાટલા લાવવા સાથે તાત્કાલિક બાજુ પાવૈયાના કાટલા, અને અહીંયા ખબર લેવા આવેલા 15-20 જણા પાવૈયા, એ તો લાલ મંદિર જેવા હોય ને પાવૈયા, તો કામ ધંધો કરવો ને ટપાકા પાડી રૂપિયા લેવા, એના શરીર કેવા હોય. એ કે અમારું લોહી હાલશે, ભાઈ કેસ બચાવો છે તો હાલશે, લોહી ચડાવી દીધું પાવૈયાનું પચા બાટલા, કેસ તો બચી ગયો. પણ ભાઈ સાઈડ બતાવવા ઉભો રહ્યો એટલે ભાઈ બાજુ આવ્યો, જેવો લોહી ચડે એવો આવે, જેવો ગુરુ એવો શિષ્ય. આપણા પાવૈયા જેવા જ ભટકાણા છે, કૂટાઈ નખાયા, જાત્રા કરાય, તીરથ કરાયા, મંત્ર જોડાય, ગુણમુ ભરાય, બીજું ભરાય, સેવાયું કરાય, તોડાઈ નખાયા. આવા પાવૈયા જેવા ધર્મગુરુ, ધર્મગુરુ તો સિંહ જેવો હોવો જોઈએ. તમારી અંદર પડેલી શક્તિ એક જ રાતમાં જગાડી દે, પછી તારે આવવું હોય તો આય ને, કઈ નહીં, હું તારો ગુરુ નથી ને તું મારો શિષ્ય નથી, આ ગુરુ જેલાનો વેપાર નથી, જતો રે ઉડી જા, આવતો નહીં બીજી વાર મારી પાસે, અને બીજી વાર ગુરુ પાસે ના જાય ને શિષ્ય સાચો, એને ખબર પડે છે ગુણ ગુરુ એક છે, જુદા છે નહીં, આવો ગુરુ હોવો જોઈએ. પણ આ બધા ભેદ મટે તો ને, આ ભેદ પડ્યા છે, આ કે ગુરુ ભેદવાદી હોય, શિષ્યમાં ભ્રાંતિ ભરેલી હોય, ઓલા ને એમ કે એક રાતમાં ભગવાન ની પ્રાપ્તિ કરી લો, તો ગુરુ ને એમ કે 100 રૂપિયા દક્ષિણા લઈ લો, શા મેર પડે. ગુરુ લોભી ને શિષ્ય લાલચી, દોનો ખેલે દાવ, દોનો બુડે બાપડા, બેઠે પથ્થર કે નાવ, અખા જેમ તુંગડું માહેતી મરે, એમાં પેસે હવ કોઈ તરે. ગુરુ એવો હોવો જોઈએ અંદર થી મરી જાય, તુંબડું માહિતી મરે, એમાં પેસે હવ કોઈ તરે. ગુરુ કરાયા હોંશે કરી, કંઠે પાણાને કેમ શકે તરી, આવા ગુરુ નહી. બધો ભેદ મટાડી દે. સંતની દશા કેવી હોય, ઉકેલા પાંદડા જેવી, પવન આવે એ બાજુ ઉડે, પાંદડાને ઉડવું નથી, એને ક્યાંય જવું નથી, હવા લઈ જાય છે. એમ સંતને ક્યાંય જવું નથી, ક્યાંય પૂજાવું નથી, પણ સામેથી બોલાવે એટલે જવું પડે છે. આ સંતની દશા પિતરમાં ક્યાંય એને કોઈ માંગ જ નથી, એ તો એની નિજાનંદની ખુમારીમાં ભજન કરતો હોય છે. પણ હવા એ આમ ભાવનગરની કે આ બાજુ એટલે સંતી બાજુ ઉડે, બાકી એ કઈ રોજ મેળાવડા ઠેલા લઈને મેળાવડા કરવા નથી જતા, કે ઘરે ઘરે ઉપદેશ આપવા નથી પડતા, એનો એ ધંધો જ નથી. સંત તો એક રમતો બાળક છે, છોકરાઓ અહીં રમતા હોય રમતી, કોઈ પૂછે ફલાણા ભાઈ નું ઘર ક્યાં આવ્યું, પ્રભાત ભાઈ માં છોકરાએ આંગળી બતાવી દીધી, ક્યાં આવ્યું, છોકરા પછી એની રમતમાં લાગી જાય, એવા હે ના આવે. એમના કે ઉભારો ફી આપતા જાઓ, મેં ઘર બતાવ્યું કે, અને વર્તા આવો તો એના કે મેં બતાવી દઉં ઘર. આ સંતની કુમારી છે, ભલામણા અંદરથી આવે છે. બુદ્ધિ ક્યાંથી આવે, ઠોકર ખાવાથી. હું જે બોલું છું મારા પ્રેક્ટિકલ અનુભવ બોલું છું, કોઈ શીખેલું ના ભરેલું નહીં. જે મને ઠોકર વાગી હોય ને એ અહીંથી વરાળ નીકળતી હોય, અને મને જે અનુભૂતિ થઈ એ હું બોલું છું. થી વાત કહું છું, આવો સદગુરુ બધા ભેદ મટાડી દે. આ વક્તવ્ય આપવું એને જ્ઞાન ના કહેવાય. સત્યના કોઈ પુસ્તક નથી, ભાષા બધી માનવ સર્જિત છે. પરમાત્માની કઈ ભાષા,
કોરા કાગળ મારા દેવો તણા મારા ગુરુજીને હું આપું, હે વેપારી થઈને વેલાય આવો વાલીડા મારા અખંતથી લખવાન ખાતું છે લણી સાય રુદિયા મારા કો હે મારા દિલડાની ક્યાં જઈને દાખું છે લણી સાય રુદિયા મારા કો રામની આગર રમત માનું ને મારા નાથની આગળ નાચું, રામની આગળ રમત માંડો મારા નાથની આગળ નાચું. મારે કઈ જોતું નથી, નથી ગુરુનું પદ જોતું, નથી ઇન્દ્રાસન જોતું, નથી કૈલાશ જોતો, નથી સ્વર્ગ જોતો, નથી મોક્ષ જોતો, કઈ જોતું નથી. બસ મારે તારો દર્શન કરવા છે, મારા નાથની આગળ હું નાચું. પરમાત્માની બે જ ભાષા છે, હસવું અને રોવું. આ બે ભાષા ભીતરની છે, બાળક સાથે લઈને આવે છે. હું તમે જેને પરમાત્માની ઝાંખી થઈ હોય ને, એ કાં તો હસે અને કાં તો રોય, કાં તો ધ્યાન મુદ્રામાં હોય. આ ત્રણેયની નિશાની. અને એ આ જગતનો દુઃખ જોઈ ના શકે, અંગાર ધરે કે આ જગતની અંદર ધર્મના નામ પર આવું ચાલે છે. એના શબ્દનો કહા વાગતો હોય, ફટ ફટ ખોટું સહન ના કરી શકે. અને આ ધર્મના નામ અલગ ધણીના નામ પર વરી હું વાળો લઈને તમને બધાને ગુલામ બનાવું, આ ખોટું છે. આપણે બધા એક લાડના પંખી છીએ ને અહીંયા જવાનું છે. અકાયામાં બોલે એ ક્યાંથી આવ્યો, અકાયા પડી જશે પછી જશે ક્યાં. અમર આસન, અમર કાયા, અમર શબ્દ અલોપ છે. આવા નર કરોડોમાં કોક છે, થોક બંધ નથી. આ તો મંચ ઉપર જેટલા શ્રોતા બેઠા હોય, નીચે વક્તા હોય નથી, ડબલ વક્તા હોય. આમ જોઈ તો ઉપર કેટલાય ભાષણ કરવા વાળા બેઠા હોય. પછી પૂછવી કે આ બધા કોણ છે, કે ગુરુ છે. આટલા બધા હોય, કરોડે કોક હોય. અમર આસન, અમર કાયા, અમર શબ્દ અલોપ છે. આવા નર કરોડોમાં કોક છે. અને આવા જે સંતરિયા ને, એ તમને ટોળામાં નહીં મળે, કોઈ દી નહીં મળે. ગમે અહીંયા ભૂતવા જશો તોય ટોળામાં જ ક્યાંય જતા જ નથી, કારણ કે એને એલર્જી છે. ટોળા ઘેટા બકરાના જ હોય, સિંહના ના હોય. અને એ વેપાર માંડીને નથી બેઠા કે થાવું મારા શેલા, એ ધંધો એનો નથી. આમના બાપુજી જીવરામ બાપુ સિક્યુરિટીની નોકરી કરે છે સુરતની અંદર, જાત મહેનત કરી ખાય જો સિલવંત સર. આ એનો દીકરો છે. આવા બધા સંતો છે, એનો સંગ રાખો. તો હવે ઈશારો મને થયો છે, એક વાર અમૃત છે, આ બોલે છે અમૃત છે. જેમ છે એમ સમજે જાય ને, મરવા તણી મટી જાય બીક.
ખબર પડી જાય કે હવે હું મરેવું હોવ છું નહીં, અબ નહીં આવું, અબ નહીં જાવું, અબ નહીં ધરું કુડા ધ્યાન. કહે રવિરામ ગુરુ ભાણ પ્રતાપે મોહે લીખ દિયા અમર પરવાના. હવે હું જન્મ મરું એવો નથી. હા એક વાત છે, કેલ્ક્યુલેટરમાં હિસાબ કરતા આવડી ગયું, હિસાબ સાચો છે, વાત સાચી છે તમારી, પણ એ મહિલા નાણા તો હોવા જોઈએ, હિસાબ જરૂર સાચો છે, એ મહિલું નાણું તો ખિસ્સામાં હોવું જોઈએ, જેઠો કે મને જોર ના પડે અને પરબારું પતી જાય. આલું મેળવું કહીને ગુરુ મારા ચોરાજે છૂટી જાય, છૂટે જેઠો કે મને જોર ના પડે અને પરબારું પતી જાય કે આલું મેળવું કહીને ગુરુ મારા ચોરાજે છૂટે કોઈ દી તોરલ ના સંતો ને જમાડવા હાટું એક ટંક ની રસોઈ હાટું આ શરીર અડાણી મૂકી દીધું. તમે જો આ સંત ની ભૂમિકા એવા, આ વાતો નો વિષય નથી. તમે કોક દી કહ્યું હાથી ઘરે બાંધો ખબર પડે ને કે કેટલો ખોરાક માગે છે. સંત ને સંત પણારે નથી મુફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. ઓ કાટું છે આ ભક્તિનો માર્ગ, વાતનો વિષય નથી. એટલે કે એક રાતમાં ભગવાનની પ્રાપ્તિ થઈ કી ન થઈ છે તો આ પછી કાટું કામ છે. હરા હરા આમાં ફસી ગયા છે. એટલે આને એક કેલ્ક્યુલેટર કરવા હિસાબ આપી દીધો, એક નકશો આપી દીધો કે આવો મકાન હોય એ નકશામાં પછી આપણે હોવાય નહીં, મકાન બનાવવું પડે. પ્લાન આપી દીધો, સાચો છે, ખોટો નથી, પણ હવે મકાન તો બનાવવાનું રહ્યું. હવે આટલી માહિતી લઈને બોલ બોલ કરે છે, મને નામ રૂપ ગુણ નો નાશ ને ચોથું બધાવી નાશ ને માઇક બોલે છે, નામ 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 છે મને ખબર પડી જાય. આટલો જ જો હેલું હોય તો બધા ભગવાન બની જાય. કઈ કેવું રહસ્ય છુપાયેલું છે કે એક જ વાત ટાંકી ઢૂમેલી છે આ પરમાત્માની, બાકી બધું ઓપન છે. તો ફરક ના પડી જાય તરત, બોધ સુણતા પડે કરમ બાપડા, આ અમૃત મળ્યું અમર થયો નહીં, આ પીવાની જુક્તિ ના જાણે, કાં તો ઘટમાં જીવ્યું નહીં, કાં તો પીવામાં આવ્યું પાણી. આજ જ તમારું મગજ ફેલ થઈ જાય તમને કોઈ હંકરે, તમારા ઘરવાળા એમ કે પાગલ થઈ ગયો, જવા દો ના અમારા કામ નથી. તમે જેને મારા મારા કહેતા એ કહી દી તમને હંકરે નહીં. હારો એક રોગ લાગુ પડી ગયો હોય જેના વાઇબ્રેશન થી બધાને રોગ થાય આખા ઘરના જાણ કાઢો ઘરમાં બહાર. તું કહેતો હતો કે આ બધા મારા છે, તાણે ખબર પડે તાણે છેડા છૂટી ગયા હોય છે. આવા દાખલા કેટલાય મારી જોડે કેસ આવી ગયા છે. હાર આવે ને ત્યારે હું કોઈ ભજનમાં આવો, સત્સંગમાં આવો, આ સંતની સેવા કરી લો કે ના ભાઈ એમ બેન કેન્સર થયું મરવા પડે એમ છે, એટલે મને કે હવે હું મને હાજો કરું ને તો તમારી જોડે આવીશ. કીધું હવે પૂરું થઈ ગયું, આ તો હિસાબ આવ્યો. મેં કીધું તા તું આવ્યો નહીં, રીબા તો રીબા તા મરે પણ આપે નહીં. ધન મળ્યું મોજ ના માણી, કરું કર્મ ની કહાણી, કાં તો ભાગ્ય બીજા નું ભળ્યું, કાં તો ખોટી કમાણી. આજ આ પ્રભાત ભાઈ ની જે સાચી કમાણી છે, જો એને ધન મળ્યું અને મોજ માણી રહ્યા છે, અને સાચી કમાણી છે અને પરમારથ નું કામ છે બધાને કરાઈ રહ્યા છે. પોતે મોજ કરે છે, બીજાને કરાઈ રહ્યા છે, આ સાચી કમાણી નો પ્રભાવ છે. નકે ખોટી કમાણી દારૂ પીવામાં જાય, પંજા સક્કા રમવામાં જાય, શેનારવામાં જાય, ઝઘડામાં જાય, ભજન ના કરતા દવાખાનામાં જાય, ડોક્ટર ને આપી દે 10,000 કે 20,000, ભજન ના કરાય. હાચી કમાણી છે. હું એને ઓળખતો જ નતો, એ કે બાપુ મારા ઘરે આવવું પડશે. કીધું તું બોલાવીશ તો હું આવીશ, મારે માન મોટે નથી, તમે મને લેવા આવો, મારા સાધન સ્વતંત્ર છું, મારું મગજ આખું ફેલ છે, હું સાયકલ લઈને આવું, અત્યારે સ્કૂટી લઈને આવ્યો છું, હા હું સ્વતંત્ર છું, કોઈના બંધનમાં નથી. તો ગુરુ આવા બનાવે તમને, કોઈ નિર્ભય બનાવી દે તો આવો મહિમા ભક્તિનો છે. ભાવનગર એટલે ભાવનગર નામ શું છે? ભાવનગર. અહીં ભાવનો જ મેળો થાય છે. અહીંના બધા સંતો મને ખૂબ ચાહે છે, હું બધાને પ્રેમ કરું છું,
મને આ તમારા બધાનો ભાવ જોઈ કઈ બોલવાની ઈચ્છા જ નથી થતી. શું આમાં કેવું કે જો પ્રેમ ભાવ સત્ય છે તો શું યાદ એને સમજાવો, સમજેલા ને શું સમજાવો. એટલે અહીં કઈ બોલાયો નથી. આગળ અહીંથી માણી વારણી વિરામ આપો અને જીવરામ બાપુના દીકરા છે જગદીશ મહારાજ એના બુંદ બાલક છે અને બહુ અનુભવી છે. એ આજે એક ભજન ની વાણી નો લાભ આપે, આપણે એનું ભજન સાંભળવી જગદીશ મહારાજ નું. બોલો સદગુરુ મહારાજ.